બટ ધેર ઇઝ ઝીરો ડ્રેનેજ ઝીરો વોટર સપ્લાય ઝીરો રોડ એન્ડ ઝીરો ઇલેક્ટ્રિસિટી ધીઝ આર ધ બેઝિક નીડ્સ ઓફ ધ રેઝિડેન્ટ પીપલ ઓવર હિયર ઇન શેલા તમે ટીપી સ્કીમ જ્યારે અલર્ટ કરો એની પહેલા આ ત્રણ મુદ્દા તમારે ક્લિયર કરવા જોઈએ અને જો તમારી ભૂલ થઈ છે કે તમે બીયુ પરમિશન આપી દીધી છે આ બેઝિક સવલતો વગર ડ્રેનેજની મેઇન લાઈન વગર તો પછી હવે તમે બિલ્ડર પર પ્રેશર આપો અમારા એરિયામાં ચાર મોટા બિલ્ડર છે શિવાલિક વાળાનો પ્રોજેક્ટ છે મહેર હોમ્સ વાળાનો પ્રોજેક્ટ છે તરકોઝ પણ આઈ થિંક આપણા એરિયામાં પ્રોજેક્ટ છે તમે બિલ્ડર પર આપો પ્રેશર ખાવીશા વાળા તો આઈ થિંક સીએમ ના રિલેટિવ થાય છે તમે એના પર પ્રેશર આપો કે લોકો આ ઇશ્યુ સોલ્વ કરે જો તમે ઓડા માટે ગાર્ડન બનાવી શકતા હોય બરાબર ઇન્કમ ટેક્સ માંથી બાદ મળવા માટે તો તમે આ કામ કેમ ના કરી શકો તમે લાખો કરોડોના ફ્લેટ વેચ્યા છે લોકો અહીં સારી વ્યવસ્થાની આશાએ લાખો કરોડો રૂપિયા ખર્ચી રહેવા તો આવી ગયા પરંતુ ચોમાસામાં પાણી ભરાવાની પડોજણે તેમની જિંદગી કાદવ કિચડમાં ફેરવી નાખી વરસાદ નથી છતાં રસ્તા પર પાણી ભરાયેલા છે રસ્તાની આસપાસ કાદવ કિચડ તંત્રના બાપે સ્થાનિકો એક સાથે ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે મહેર હોમ્સ ફેર ફ્લેટના રહીશો તો ચાર રસ્તા પર બેનર લગાવી ટેક્સ આપવાનો ઇનકાર કર્યો આ બેનરમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી અમને પાયાની સુવિધા નહીં મળે ત્યાં સુધી તેઓ મત અને ટેક્સ બંને નહીં આપે વોટ લેવા હોય ત્યારે તમે આવો છો ને અમે ફોન કરીએ તમારે ફોન નથી ઉપાડતા તમારા એમની ઓફિસ ની બહાર ગઢા છે એ એમને નથી દેખાતા અને જ્યારે બેને રાતોરાત નીકળી ગયા અમારા અમે કોઈ વોટ બી નથી કરવાના અમે કોઈ ટેક્સ બી બે નથી કરવાના અમે બિલ્ડરને ઓડાનો ટેક્સ ઓલરેડી લાખો રૂપિયામાં આપી દીધો છે એનું શું દર બેટર મેને રસ્તાઓ ખોદી નાખે છે પછી કોન્ટ્રાક્ટરો રસ્તા સરખા કર્યા વગર પણ ભાગી જાય છે એની પણ અમે રિક્વેસ્ટ કરેલી છે સરખા કે તમે આ રિક્વેસ્ટ પેમેન્ટ તમે કાઢી જાઓ પેમેન્ટ બ્લોક કાઢી નાખે છે રસ્તાઓ ખોદી નાખ પછી કાંઈ નહીં પછી ભાગી જાય છે તો હવે આ બધી વસ્તુનું શું કારણ અહીંયા નાના નાના તળાવો હતા સેલા ગામમાં બે નાના નાના તળાવ હતા ક્લબો સેવનની સામે નાનું તળાવ છે અહીંયા મેલદી માતાન મંદિર સામે તળાવ એમાં બિલ્ડર લોકો પોતાનો ગાર્બેજ નાખી દે છે અને તળાવો હવે થોડા વર્ષોમાં નિષ્ઠા નાબૂદ થઈ જશે

બીજું કે ડ્રેનેજ ઓવરફ્લો થવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે ત્યારે આ બધી સમસ્યાઓની સામે સ્થાનિકોનો આક્રોશ પારખી લઈને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થાનિકોને મળવા બોલાવ્યા હતા જેમાં સ્થાનિકોએ ઉગ્રતાથી પોતાની રજૂઆતો કરી જેની સામે તંત્ર તરફથી ઠાલા આશ્વાસનો સિવાય કશું મળ્યું નહીં કે સેલા વિસ્તાર તો સેલા ટીપી એક બે ત્રણ અને સનાથલ તેલાવ ની ટીપી ચારસો ત્રણ અને ચારસો ચાર ની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એના ઘટનના પ્રશ્ન જે આવી રહ્યા છે અને ઇન ફ્યુચર ના આવે એના માટે ઓડા દ્વારા બસો પાંત્રીસ કરોડના ખર્ચે ટ્રંકમેલ લાઇન નેટવર્ક અને એકસો સાત એમએલડી એસટીપીનો એક આખો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે અને એ પ્રોજેક્ટ અત્યારે હાલ પૂરજોશમાં કાર્યાન્વિત છે અને સાથે સાથે આવનારા દોઢ વર્ષમાં એ પ્રોજેક્ટ પૂર્ણ થાય દોઢથી બે વર્ષની એની સમય મર્યાદા હોય અને એ પૂર્ણ થાય એ માટે ઓડા કટિબદ્ધ છે તો અમને બોલાવવામાં આવ્યા હતા એટલે અમે લોકો આવ્યા અત્યારે એમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે ડ્રેનેજની જે નવી પાઇપલાઇન જે નખાય છે આવનારા એક વર્ષમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે નવા બીયું અમે લોકો નહીં આપીએ નવા પ્લાન પાસ કોઈ પણ જાતના નહીં કરીએ તો બહાર આવીને મીડિયા સમક્ષ એમણે આવી એવું રજૂ કર્યું કે જ્યાં એસટીપી પ્લાન હશે ત્યાં અમે નવા બીયુ આપીશું જે અમને એક તંત્ર દ્વારા એક લોલીપોપ આપવામાં આવી છે અમારી અત્યારે એવી તૈયારી છે કે અત્યારે ગ્રામ પંચાયતને અમે એક નોટિસ આપી લઈ છે આવતીકાલે અમે લોકો એક ઓડા અને ચેરમેન ઓડાના ચેરમેન એમને એક નોટિસ આપીશું જો જરૂર પડશે તો આ ઇશ્યુ મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લઈ જઈશું અને એના પછી જો જરૂર પડશે અમારું કોઈ સાંભળશે નહીં તો અમે એને ઓનરેબલ હાઈકોર્ટના રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ છે જો ભારે વરસાદ વરસે તો કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી તેવામાં આ વર્ષે પણ શેલાવાસીઓને કફોડી સ્થિતિમાંથી પસાર થવા સિવાય વિકલ્પ બચ્યો નથી કે જે લોકો છે તે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની એક જ માંગ છે કે જેમ બને એમ જે જલ્દી છે તે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે વોટ લેવા માટે આવતા નેતાઓ પણ હાલ ગાયબ છે તેઓ પણ તેઓની સમસ્યા છે તે સાંભળતા નથી ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે આ સમસ્યા છે તેનો ઉકેલ ક્યારે આવે છે કેમેરામેન મિત મિતભટ સાથે ચલક અધ્યાયુ જીએસટીવી